હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રીના ડ્રાગોદરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ચેપ્ટર 6 જોઈ રહ્યા છીએ, બરાબર, એમાં આજે તમારી સ્વપોથીમાં પેજ નંબર 74 ઉપર જે પ્રશ્ન નંબર 4 છે એ આપણે જોવાનો છે. અહીંયા આપણે સૌથી પહેલા અત્યારે આપણે અવયવ જોઈ રહ્યા છીએ, એમાં પણ અહીંયા જે અવયવ શોધવાની ઘણી બધી રીતો છે. સૌથી પહેલી આપણે રીત જોઈ, એને આપણે શું કહેવાનું છે, સાદી રીત. જ્યારે તમને સૂચનામાં ખાલી એવું કહેવામાં આવે કે નીચેની સંખ્યાઓના અવયવ શોધો, તો તમારે સાદી રીતે કરવાનું છે કે આપણે જે સંખ્યાના અવયવ શોધવાના છે એ સંખ્યાઓ બીજી કઈ કઈ સંખ્યાના ઘડિયામાં આવે છે એ પ્રમાણે. પણ જયારે તમને સૂચનામાં એવું કહેવામાં આવે કે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો, જયારે તમને ગુણાકારની રીતે કહેવામાં આવે કે હવે જે આપણે અહીં શીખીએ છીએ એ રીત પ્રમાણે તમારે અવયવ શોધવા પડે, એટલે ખાસ અહીંયા જે અવયવ શોધવાની ઘણી બધી રીતો છે. બરાબર, તો હવે આપણે બીજી રીત જોઈએ. અહીંયા ગુણાકારની રીતમાં શું કરવાનું છે, તો પેલા તો ખાસ કે જે કોઈ પણ સંખ્યા હોય, 28 જે છે, બરાબર, કોઈ પણ સંખ્યા જે છે એ ઘણા બધા ઘડિયામાં આવતી હોય. હવે તમે જાણો છો કે 28 જે છે માત્ર કોઈ એક ઘડિયામાં નહીં પણ ઘણા બધા ઘડિયામાં આવે છે. પણ આપણે 28 ના એવા કોઈ પણ એક ઘડિયો એવો વિચારવાનો કે જેના ઘડિયામાં 28 આવતા હોય, તો કઈ સંખ્યાના ઘડિયામાં 28 આવે છે ને કઈ સંખ્યાનો ગુણાકાર કરતા આપણને 28 મળે છે, તો કે 14 દુ 28 થાય છે. બરાબર, 14 ગુણ્યા 2 કરવામાં આવે તો આપણને 28 મળે છે. આ સિવાય તમે 7 × 28 થાય તો તમને એમ થાય કે આપણે 7 લેવા છે, તો તમે એ પણ લઈ શકો છો. પણ ટૂંકમાં કોઈ પણ એક એવો ઘડિયો લેવાનો કે જેમાં 28 આવતા હોય. આપણે લીધા છે 14 × 2. હવે જો હવે આપણને 2 ટૂંકા શું મળે છે, 1 તો 14 અને 1 તો 2. તો આમાંથી 14 અને 2, હવે 14 અને 2 ને આપણે ભાગ પાડવાના છે કે 14 કોના ઘડિયામાં આવે છે અને 2 કોના ઘડિયામાં આવે છે. તો કે 14 ના ભાગ, તો કે 7 × 14 થાય છે. હવે ગુણાકારની નિશાની નો 2 હોય, 2 કોના ઘડિયામાં આવે, તો કે 2 જે છે 2 સિવાય, 2 એકા 2 આ સિવાય 2 બીજા કોઈ સંખ્યાના ઘડિયામાં આવતું નથી. તો અહીંયા 2 ના કોઈ ભાગ પડતા નથી, કેમ કે બધી સંખ્યા 1 ના ઘડિયામાં તો આવતી જોઈએ. 1 સિવાય, 1 ના ઘડિયા સિવાય 2 બીજા એક ઘડિયામાં આવે છે નથી આવતા, તો એનો મતલબ કે 2 ના ભાગ પડતા નથી. તો જેના ભાગ નથી પડતા એને એમ ન. ટૂંકમાં હવે આપણને જે સંખ્યાઓ મળે છે એના આપણે ફરીથી ભાગ પાડવાના છે. બરાબર, જ્યાં સુધી ભાગ પડતા હોય ત્યાં સુધી ભાગ પાડવાના, જયારે ભાગ પડતા બંધ થાય, બરાબર, ત્યારે આપણે અહીંયા સ્ટોપ, ત્યાં આપણને આપણો જવાબ મળી જાય છે. તો હવે જો કે 7 જે છે 7 ના ભાગ પડે, 7 1 સિવાયના બીજા કોઈ પણ ઘડિયામાં આવે છે નથી આવતા, પછી 2 અને 2, તો 2 ને ભાગ પડતા નથી. તો જો આ આપણને અહીંયા શું અવયવ મળતો, 7 × 2 × 2, આ આપણને શું મળે છે, 28 ના અવયવ મળે છે. એટલે આ રીતે આપણે જે અહીંયા ગુણાકારની રીતે જે અવયવ કરેલા છે એટલે કઈ રીતે કહેવાય, ગુણાકારની રીતે. જયારે ગુણાકારની રીત કે ત્યારે આપણે આ રીતે કરવાનું છે. હવે જો આપણે ચેક કરવું હોય કે આપણા અવયવ સાચા છે કે ખોટા, તો અહીંયા 7 અહીંયા આપણને જે અવયવ મળે છે એનો ફરીથી આપણે ગુણાકાર કરી લેવાનો. ગુણાકાર કરતા આપણને આપણી મૂળ સંખ્યા મળે તો આપણા અવયવ સાચા. જો 7 × 2 = 14, 14 × 2 = 28 મળી જાય છે, તો આપણા અવયવ સાચા. બીજું એક્ઝામ્પલ છે 24, તો 24 કોઈ એક ઘડિયામાં આવતો હોય એવો ઘડિયો વિચારો, તો કે 6 × 24, એટલે કે 6 × 4 કરતા 24 મળે છે. હવે આપણને 6 અને 4 મળે, તો 6 અને 4 માં આવે ભાગ પાડવાના છે, તો કે 6 ક્યાં ઘડિયામાં આવે, તો કે 3 × 6 થાય. હવે 4 ના ભાગ પાડો, તો કે 2 × 4 થાય. હવે 3, 2, 2 અને 2 આના આપણે ભાગ પાડવાના છે, જ્યાં સુધી ભાગ પડે ત્યાં સુધી પાડવાના. તો 3 ના ભાગ પડે, 3 જે છે 3 ના ઘડિયા સિવાય બીજે ક્યાંય આવે ન આવે, તો 3 ના ભાગ પડતા નથી. એ સિવાય 2, તો કે 2 ના ભાગ પડે, તો કે ના, 2 પણ 2 સિવાય એક ઘડિયામાં આવતા નથી. તો હવે અહીંયા કઈ બીજા ભાગ પડતા નથી, તો આપણા 24 ના અવયવ શું થશે, 3 × 2 × 2 × 2. ગુણાકાર કરી લેવાનો, જો ફરીથી 24 મળે તો આપણો જવાબ સાચો. 3 × 2 = 6, 6 × 2 = 12, 12 × 2 = 24, આપણા અવયવ સાચા. બરાબર, આ રીતે જયારે આપણને ગુણાકારની રીતે અવયવ પાડો એવું કહેવામાં આવે ત્યારે આપણે આ રીતે જે કોઈ પણ સંખ્યા છે એ કોઈ એક ઘડિયામાં આવતો હોય એવો કોઈ ઘડિયો વિચારી લેવાનો. ત્યારબાદ આપણને જે 2 ભાગ મળે છે, જે 2 સંખ્યાઓ મળે, ફરીથી એના ભાગ પાડવાના. બરાબર, જ્યાં સુધી ભાગ પડતા હોય, બરાબર, દરેક સંખ્યાઓ એકના ઘડિયામાં તો આવતી જોઈએ, પણ એક સિવાયના કોઈ ઘડિયામાં જ્યાં સુધી આવતી હોય, જ્યાં સુધી ભાગ પડતા હોય ત્યાં સુધી
થી ભાગ પાડવાના, જેવા ભાગ પાડતા બંધ થાય એટલે કોઈ ઘડિયામાં આવતી ન હોય તે આંકડો આપણે જવાબ મળી જાય છે અને ફરીથી ગુણાકાર કરીને ચેક કરી લેવાનું. તો આવા તમે જે છે બીજી કોઈ પણ સંખ્યાઓ તમે લઈને કરી શકો છો. બરાબર, આ તમારે દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. આ એક્ઝામ્પલ તમારે તમારી પાકી બુકમાં નોટ ડાઉન કરી લેવાના છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.